कृपा आवृत्ति दीजिए, माँ कृपा अनुभव प्रकरण એમાં 144 થી 149 જે કડીઓ કૃપા આપણામાં કેવી રીતે અવતરે, કૃપા આપણામાં કેવી રીતે પાંગરે, આપણે આપણામાં કૃપા ખેંચાઈને કેવી રીતે આવે, આપણામાં કેવી રીતે જન્મે કૃપા, કોઈ અનુભવી પુરુષ કૃપાને આપણામાં અવતરણ કરવા માટેનું આમંત્રણ આપે એ વિશે છે. તો આપણે કરીએ. કૃપા મંગલદાતાશી કૃપા કલ્યાણકારી તે, કૃપા મંગલદાતાશી કૃપા કલ્યાણકારી તે, કૃપાના સ્વામીને ભાવે ભજતામાં કૃપા ફળે, કૃપા તો સત્પુરુષોની સોબતે રંગ દેખિલે, રાજી પો સત્પુરુષોનો કૃપાને પાંગરાવશે, અહિયાના ભક્તિભાવેથી સેવા ભક્તો નીતો થતા, તેવા જ્ઞાન તણો ભાવ ઉદ્ભવાવે કૃપા તદા. શુભેચ્છા સત્પુરુષોની આપણી તે પરત્વની કરી. શુભેચ્છા સત્પુરુષોની આપણી તે પરત્વની ભરી ખુશ નસીબીથી કૃપાશી ખેંચી લાવતી, ભાવેથી સત્પુરુષોની થાય છે જ્યાં પ્રસન્નતા, કૃપા પ્રસન્નતાથી તે જન્માવાની શી શક્યતા. જન્માવાની જન્માવાની પ્રસન્નતાથી જન્માવી ભક્તને જ્ઞાની આત્માને સંતોષ જો અપાય છે, સેવા થતા જ ભક્તિથી કૃપાને નોતરાવશે. અર્થ કરીએ આપણે તો થાય એવો મોટાની રીતે પ્રમાણે કોશિશ કરીએ. કૃપા મંગલદાતા કૃપા કલ્યાણકારી શુભદાયીની કૃપા આપણું ભલું કરે અને આપણું કલ્યાણ કરે. કોણ? કૃપા. કૃપાના સ્વામીને ભાવે ભજતા કૃપા પડે. જેને કૃપા મળી ગઈ છે એવા કોઈ અનુભવી પુરુષ હોય, રિયલાઇઝ સોલ, એનું આપણે ભજન કરીએ તો એનામાંથી આપણને કૃપા મળે. તો કે કૃપા છે આપણી અંદર જ પણ જાગે. કૃપા તો સત્પુરુષોની શોભતે રંગતે ખીલે, એવાના સંપર્કમાં જો આપણે ઘડી ઘડી આવ્યા કરીએ ને તો કૃપા આનંદમાં આવી જાય, ખીલા કરે, લપકારા માટે મારવા. રાજી પો સત્પુરુષોનો કૃપાને પાંગરા. સત્પુરુષ આપણા પર રાજી થાય તો કૃપા આપણામાં પાંગરે, આપણામાં કામ કરતી થઈ જાય. બાપુ ભૈયાના ભક્તિભાવેથી સેવા ભક્તોની તો થતા, એવા કોઈ પરમ ભક્તો હોય ભગવાનના, એની જો દિલથી સેવા થઈ જાય તો એવા જ્ઞાન તણો ભાવ ઉદ્ભવાવે કૃપા તદા.
જો એવા ભક્તોની સેવા થાય તો પણ કૃપા આપણી અંદર અવતરણ કરે સાહેબ, ઉદભવે. શુભેચ્છા સત્પુરુષોની આપણી તે પરત્વેની. આપણે એનું કંઈક કામ કર્યું, દાખલા તરીકે આપણે એને ગમે એવી રીતે વર્ચા રહ્યા, અનુભવી પુરુષને ગમે એવી રીતે જેમ કરીએ તો આપણા પરત્વે એનો ભાવ વધે મહાપુરુષનો. અને એ ભાવ હસી ખુશીથી કૃપાને આપણામાં ખેંચી લાવે. એટલે એમ કે આશીર્વાદ આપો એટલે આશીર્વાદ એટલે કૃપા. પછી આ ભગવાન એમ કહે યોગ્ય પુરુષ મહાપુરુષ. કૃપા કૃપા આપણી અંદર આવીને કામ કરતી કેવી રીતે થાય, કેવી રીતે પાંગરે, કેવી રીતે કામ કરે, કેવી રીતે ખેંચાઈને આવે, એ બધી પ્રોસેસ છે સાહેબ. ભાવેથી સત્પુરુષોની થાય છે જ્યાં પ્રસન્નતા. જો આગળ એમ કીધું કે ખેંચી લાવે ને, શુભેચ્છા સત્પુરુષોની આપણી તે પરત્વેની, કૃષ્ણ વિશેથી ભરી, કૃષ્ણ વિશેથી ભરી કૃપાથી ખેંચી લાવતી. એટલે પછી શું થાય, સત્પુરુષોની ભાવેથી થાય છે જ્યાં પ્રસન્ન થાય સત્પુરુષો આપણા પર, કૃપા પ્રસન્નતાથી તે જન્માવાની શી સત્તા. આપણાથી અનુભવી પુરુષ કે કોઈ મહાપુરુષ કે મહાન સંત કોઈ રાજી થયા તો આપણામાં કૃપા જન્મવાની શક્યતા વધી સાહેબ. અને પછી આગળ છેલ્લી લીટી એમ કે છે 149મી કડીમાં, ભક્ત ને જ્ઞાની આત્માને સંતોષ જો આપણાથી અપાય. કોઈ એવો પરમ ભક્ત હોય, કોઈ જ્ઞાની પુરુષ હોય, એને આપણે એનું કામ કર્યું જે રીતે સંતોષ અપાય, તમે આપેલો છે ખબર બાપુને, ઓળખે ને તમને અત્યારે મળી જાય તો ઓળખી જાય બાપુ, ઓળખે ને કે નહીં. એવાની સેવા જો આપણાથી દિલથી થઈ જાય તો એવા લોકો શું કરે, હરિયો, એવા લોકો શું કરે, કંકોત્રી લખી દે કૃપાને કે આની પાસે જઈને એને આમંત્રણ આપો કે એને ભગવાન વરે સાહેબ. હા, સેવા થતાં જ ભક્તિથી કૃપાને નોતર આવશે. એવાની સેવા થઈ જાય તો કૃપાને અંકીય દ્વારા પર કૃપા વરસ વરસ, એ જે ભગવાનનો માણસ છે. બોલો, આવી મસ્ત વાત હતી, લીધે તો ફરીથી એકવાર લઈ લઈએ આપણે. આપણે ખબર પડે ને કે કૃપા કેવી રીતે આપણામાં કામ કરે, કારણ કે મંગલદાયીની છે, કલ્યાણકારીની છે. તો એવી રીતે સત્પુરુષોનો રાજીપો એ આપણું જીવન બની જાય. મસ્ત ચૌદમો ખંડ છે કૃપા અનુભવ, એનું પાનું નંબર 57, બીજી આવૃત્તિ.